કરેંઠની મંડળીને પાવરપ્રહિતનો બીજો પત્ર એનો ચોથો અધ્યાય કરેંઠની મંડળીને પાવર પ્રહિત લખેલો બીજો પત્ર એનો અધ્યાય ચોથો તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ ધર્મ સેવા સોપેલી હોવાથી અમે ના હિંમત થતા નથી પણ શરમ ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરા કરતા નથી અને દેવની આજ્ઞા પ્રગટ કરવામાં અમે ઠગાઈ કરતા નથી પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય કેમ કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ એવું અમે પ્રગટ કરીએ કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ઠરાવ્યું તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોહ પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે આ તરફથી અમારા પર દબાણા છતાં અમે દબાઈ ગયેલા નથી ઘૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી નીચે પટકાયા છતાં નાશ પામેલા નથી અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ જેથી ઈસુના જીવનને પણ અમારા દેહમાં પ્રગટ કરવામાં આવે તેથી અમારામાં મરણ અસર કરે છે પણ તમારામાં જીવન અસર કરે છે પણ અમારામાં એને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ અને એવું જાણીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને ઉઠાડ્યો તે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે કેમ કે સઘડા વાના તમારે સારું છે જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ તે દેવના મહિમાને અર્થે વિશેષ આભાર સુધી કરાવે એ કારણથી અમે ના હિંમત થતા નથી પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે તો આ પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે કેમ કે અમારી જૂથ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સર્વકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે કેમ કે જે વસ્તુ અદ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ કેમ કે જે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રાશ્ય છે તે સુદા છે